दाता तालुका पंचायत की चूंटणी में कांग्रेस भाजप ने मळ्या समान मत। टाईनी स्थिति सर्जाता चिट्ठी उछड़ता कांग्रेस ना हाथ में सीट आवी। बनासकांठा जिला ना दाता तालुका में आज रोज तालुका पंचायत की चूंटणी योजाई हती, जेमां सोशल डिस्टन्स ना पालन अने सुरक्षा बंदोबस्त वच्चे चूंटणीनी कामगीरी थई हती। चूंटणीनी कामगीरी में आरोग्य विभागे कोरोना की महामारी लीधे तालुका पंचायत की ऑफिस ने बाहर भाग में सैनिटाइजर कर्यु हतु अने आवनार मतदारों टेम्परेचर मापी तेमने सैनिटाइज कर्या बाद प्रवेश अपायो हतो। सुरक्षा माटे दाता ना पोलिस पीआई ब्रह्मभट्ट साहेब स्टाफ साथे हाजर रह्या हता। चूंटणीनी कामगीरी एक तरफ चाली रहेली कोरोना महामारीनो भय तो बीजी तरफ कयो पक्ष जीतशे अने तेना कुतूहल वच्चे चाली रह्यो, जेमां चूंटणीना अंते वोटनी गणतरीनी कामगीरी पूर्ण थता बंने पक्षना उम्मेदवारोने एक सरखा वोट मळ्या हता, जेना लीधे प्रमुख अने उपप्रमुख पद कोण मेळवशे ते बाबते अवढवनी स्थिति ऊभी थई हती। चूंटणीमां बंने पक्षना उम्मेदवारो अने समर्थको अने अधिकारीओ हाजर रह्या हता। उल्लेखनीय छे के दाताए आज सुधी कांग्रेस पक्षना गढ़ तरीके गणातुं आव्युं छे, त्यारे आ वखते पण कांग्रेस ज विजेता जाहेर थशे तेवी सर्व समर्थकोनी धारणा हती, परंतु आ वखते बाजी पलटाई गई हती अने आ बंने पक्षने समान वोट मळ्या हता, तेथी बंने पक्षो वच्चे एक सम दावेदार तरीके जाहेर थया हता। बंने पक्षने एक सरखी संख्यामां 13 वोट मळ्या छे। આવી સમાન વોટ સ્થિતિમાં કયા પક્ષમાં હાથમાં બાજી આવશે તે અંગે અવઢવ ઊભું થતાં થયેલ ચૂંટણી ટાઈ કરવાની વાત વિચારાઈ હતી, ત્યારે ચિઠ્ઠી ઉઠાઈ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં બંને પક્ષને સમાન વોટ મળવાને લીધે પહેલી ચિઠ્ઠી કોંગ્રેસના પક્ષમાં આવતા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના જ્યોત્સનાબેન તરાલની, ઉપપ્રમુખ તરીકે ભાજપના નિહલબેન ઠાકોરની વરણી થઈ હતી। આજે તારીખ 9/9/2020 રોજ નિશ્ચિત સમય મુજબ 11:30 કલાકે શરૂ કરવામાં આવી। કુલ 26 બેઠકોની આ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરતા પ્રથમ પ્રમુખશ્રીનું નામ જાહેર કરી અને હાથ ઊંચો કરીને એમની તરફેણમાં મત આપવા માટેની કાર્યક્રમ શરૂ કરવામાં આવતા બંને તરફથી 13 મતો એટલે કે ટાઈ પડતા ચૂંટણી પ્રક્રિયાની અંદર પંચાયત ધારાની જોગવાઈ મુજબ ચિઠ્ઠી નાખી અને બંનેના નામ લખી અને ડ્રો સિસ્ટમથી ચિઠ્ઠી ઉપાડી અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી। એમાં ચૂંટણી પ્રક્રિયાના અંતે પ્રમુખ તરીકે કોંગ્રેસના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર શ્રીમતી તરાલ જ્યોત્સનાબેન ભાડુભાઈ એ વિજેતા જાહેર થયા। ત્યારબાદ આ જ પ્રક્રિયા પ્રમાણે ટાઈ પડેલી હતી, 13 બંને પક્ષના ઉમેદવારો હતા, એટલા માટે ઉપપ્રમુખની ચૂંટણી પણ ડ્રો સિસ્ટમથી કરવામાં આવી। બાલિકા દ્વારા ચિઠ્ઠી ખેંચાતા એમાં ઉપપ્રમુખ તરીકે જે માન્ય ઉમેદવારો હતા એમાંથી શ્રીમતી ઠાકોર નેહુબેન સુરેશકુમાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેઓને ઉપપ્રમુખ તરીકે વિજેતા ઘોષિત કરવામાં આવ્યા। થવા પામે છે પ્લીઝ પંચાયત લોકશાહીમાં પંચાયતી રાજના નીતિ નિયમના અનુસંધાને 20 વર્ષની મર્યાદામાં આજે દોતા તાલુકા પંચાયતની ફરીથી ચૂંટણી આજે જાહેર કરવામાં આવી, ત્યારે આ ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ પાસે 76 સભ્યો ઓલરેડી અમારા હતા અને બીજેપીના ઓછા હતા, તો છતાં કોંગ્રેસમાંથી ઘણા એવા સભ્યો ગમે તે કારણો લોભ લાલચ આપીને કોંગ્રેસમાંથી ખરીદીને લઈને ગયા હતા, પણ મને સંતોષ એ છે લોકશાહીની અંદર કે સત્યનો આજે વિજય થયો છે, કે એમાંથી એ લોકો અમારા 17 માંથી 13 સભ્યો અહીંયા અમારા પાસે હાજર હતા અને છેલ્લે ટ્રાય પડી, એટલે મને અત્યારે વિશ્વાસ એ છે કે સત્યનો વિજય તાલુકા પંચાયત ફરીથી કોંગ્રેસનું બન્યો છે અને લોકશાહીનું પૂરેપૂરું પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન ભાડુભાઈનો વિજય થયો છે। આ વિજય જ્યોત્સનાબેન ભાડુભાઈ એકલા નહીં પણ અમે દોતા તાલુકાના સર્વે જનતાનો થયો છે, એ વિજય અમે કાયમી માટે જે સભ્યોએ જે પક્ષ પલટો કર્યો છે અને પેલી તરફ ગયા છે 13માં એના સામે તમે શું કરવા કરો? એના સામે આમ તો ખરેખર કાયદેસરનો પગલો ભરવો જોઈએ અને અમે પગલો ભરશું કે સમય કાયદેસરના સરકારના નિયમ અનુસાર એ સભ્યો પક્ષ વિરોધી પ્રવૃત્તિ એ લોકોએ કરી છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના કારણે કાયદેસરના એ લોકોને સસ્પેન્ડ કરવાને બદલાય અમે એમને કાયદેસરની કાર્યવાહી કરશું।